ઉમરગામ ખાતે આવેલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમએમ હાઈસ્કૂલમાં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। ઉમરગામની એમએમ હાઈસ્કૂલના વાર્ષિક ઉત્સવ કાર્યક્રમમાં ધોરણ 10 અને 12માં પ્રથમ અને દ્વિતીય આવનાર વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ આપવામાં આવ્યા હતા, તેમજ 1 થી 12માં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને મા ફાઉન્ડેશન વાપી દ્વારા મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા। નર્સરીથી ધોરણ 12ના વિદ્યાર્થીઓ મનોરંજન કાર્યક્રમમાં પ્રેમથી થીમ પર ભાઈ બહેનનો પ્રેમ, મિત્રનો પ્રેમ, દેશ પ્રેમ, પ્રકૃતિ પ્રેમ, પિતા પુત્રીનો પ્રેમ, સાંસ્કૃતિક પ્રેમ, ભગવાન પ્રત્યેનો પ્રેમ જેવી મનોરંજનની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। આ તમામ કૃતિઓમાંથી 4 શ્રેષ્ઠ કૃતિઓને નિર્ણાયક શ્રીમતી અનુરાધાબેન શાહ દ્વારા પસંદ કરી પ્રોત્સાહક ઇનામ તરીકે શાળા તરફથી શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આર કે દેસાઈ કોલેજના ચેરમેન શ્રી મિલન આર દેસાઈ, અતિથિ વિશેષ તરીકે વાપી ગ્રેન એન્ડ બાયરો લિમિટેડના ડાયરેક્ટર શ્રી યોગેશભાઈ ડા કાબરિયા, તેમજ ઉમરગામના ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર, એકલવ્ય સ્કૂલના ડાયરેક્ટર અર્જુનભાઈ ચૌધરી, વલસાડ જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ શ્રી પંકજભાઈ પરમાર, ઉમરગામ પોલીસ સ્ટેશનના PSI આર એમ હાથલિયા, ઉમરગામ મરીન પોલીસ સ્ટેશનના PSI મહેતા સાહેબ, લાયન્સ ક્લબના પ્રમુખ શ્રી ગણેશભાઈ બારી તથા મંડળના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। હોલ માટે 24 જેટલા પંખાઓ પણ આપવામાં આવ્યા છે અને વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં સૂચના મળી શકે એ માટે 50 જેટલા સ્પીકરો પણ એમના તરફથી આપવામાં આવ્યા છે।